हेलो विद्यार्थी मित्रों, आपने धोरण 8 માં 4 લેસન સુધી ભણ્યા, રવિશંકર મહારાજ સુધી આપણે ભણ્યા, એ પછી આપણે પુનરાવર્તન આવતું હતું. હવે એ પુનરાવર્તન તમારે તમારી જાતે 1 થી 4 પાઠ ની અંદર ના સવાલ ના જવાબ વર્કબુક માં જોઈ અને એમાંથી લખવાના છે. મે વર્કબુક ના પેજ તમને PDF માં મોકલી આપ્યા છે. હવે આપણે આગળ કાવ્ય 5 મહેનત ની મોસમ એ કાવ્ય વિશે આપણે આજે શીખીશું. એના કવિ છે નાથાલાલ દવે. એમનો જન્મ 3/6/1912, એમનું મૃત્યુ 25/12/1993. નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. તેમણે અનેક કાવ્ય સંગ્રહો લખ્યા છે, જેમાં તે કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબેન આના જેવા અનેક કાવ્ય સંગ્રહો એમણે લખ્યા છે. તે ઉપરાંત એમણે કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેયઢળ પરનું માધુર્ય તેમની કવિતાનો વિશેષ છે. કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ જે કુદરત પ્રકૃતિ જે અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી હોય એનું સુંદર વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે. સોનાવરણી સીમ બની મેહુલ્ય કીધી મેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. મેહુલ્યએ કીધી મેર એટલે કે વરસાદની ખૂબ જ મહેર આપણા ઉપર થઈ છે અને એના લીધે સીમ એટલે કે આપણા ખેતરો એ સોનાવરણા સોના જેવા બની ગયા છે અને સુંદર પાક ઉગ્યો છે. નદીઓના જળ નીતર્યા લોકોમાં લીલા લહેર રે, એવો સુંદર વરસાદ પડ્યો છે કે સીમ પણ સોનાવરણી બની ગઈ અને નદીઓમાં પણ પાણી ખૂબ જ આવ્યા છે, નદીઓમાં પણ પૂર આવ્યા છે અને લોકોમાં આનંદ કિલ્લોલ થઈ ગયો છે, લીલા લહેર થઈ ગઈ છે કે આજે આપણે અહીંયા સુંદર પાક ખેતરોમાં લણી રહ્યો છે. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો ખેતરોમાં સુંદર લીલો છમ્મ જેવો કંચન બાજરો, પછી ઉજળા દૂધ જેવો કપાસ એવો સુંદર લહેરાઈ રહ્યો છે કે કુદરત જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને આપણો પાક ખેતરોમાં લહેરાતો આપણને જોવા મળે છે. જુવાર લોથે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે, જુવાર ના કણસલા જુવારના જે કણસલા હોય એ પણ એવા સુંદર ઠંડા પવનથી લહેરી રહ્યા છે અને આપણા હૈયામાં આપણા હૃદયમાં ઉલ્લાસ એટલે કે આનંદ છલકાઈ રહ્યો છે. ઉપર ઉજળા અભમાં ઉંજળીઓના કિલ્લોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની. ઉજળા અભમાં એટલે કે આકાશની અંદર કુંજળીઓ એક પક્ષીનું નામ છે, એ કુંજળીઓ અભમાં કિલ્લોલ આનંદ કરી રહી છે અને આપણી પ્રકૃતિ આપણી કુદરત એટલી સુંદર સોળે કળાએ ખીલી ઉઠી છે. વાતા મીઠા વાયરાને લેતા મોલ ગિલોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની. મીઠા સુંદર વાયરા એટલે કે પવન વાઈ રહ્યો છે, ઠંડો ઠંડો પવન આવ્યો છે અને મોલ એટલે કે પાક હિલોળા જાણે કે આમ ભીચકા ખાઈ રહ્યો હોય અને મોલ હિલોળા રહી રહ્યો હોય કુદરત એમાં ખેતરોમાં એવું આપણને લાગી રહ્યું છે. લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદરે, ભાઈ મોસમ આવી મહેનતની. લીઓ પછેડી અને દાતરડા, પછેરી એટલે કે મોટી ચાદર જાડી ચાદર અને દાતરડા એટલે કે પાક કાપવાનું લણણી કરવાનું એક સાધન, એ દાતરડા લઈ લો અને સીમ આજે ખેતર આપણને સાદ કરી રહી છે, આપણને બોલાવી રહી છે કે ચાલો આપણે આમ પછેડી અને દાતરડા લઈ અને ખેતરમાં જઈએ. રંગે સંગે કામ કરીએ થાય મલક આ બાગ રે, લીપી ગુપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે. હવે આ આપણે જે સુંદર પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે એને લણવાની એને કાપવાની ઋતુ આવી ગઈ છે અને એને કાપવા માટે આપણે જે પછેડી અને દાતરડા લઈને ગયા છીએ એ ખેતરોમાં એ પાક કાપવાનો છે અને એ કાપણી કરી અને લીપી ખૂપીને ખળા ખળા એટલે એને બધો પાક કરવાની તૈયારી બધું એક સુંદર ખળાની અંદર આપણે એ પાકને નાખવાનો છે અને એ પાકને ઢગલે ઢગલા ધાન થયા છે આપણા ખેતરોમાં, એ ખેતરોમાં જે ધાન થયા છે એ ખળામાં નાખી અને એને સાફ કરી અને એને જુદા પાડવાના છે.
લણનારો રે માનવી ને દેનારો રે ભગવાન રે ભાઈ મોસમ આવી મહેનત ની રણનારો મહેનત કરનારો માનવી છે અને દેનારો કોણ છે ભગવાન છે આપણે ખૂબ મહેનત કરવી છે આપણે આ જે ખેતરમાં પાક સુંદર થયો છે એને આપણે સાફ કરી ખળામાં સાફ કરી અને છૂટો પાડ્યો છે એને વેચીશું તો આપણને ખેડૂતને એમાંથી એનું ગુજરાન ચલાવવા જેટલો પૈસા મળી રહેશે અને પોતાનું ગુજરાન ચલાવી શકશે તો આપણને મહેનત કરી આપણે માનવીએ મહેનત કરી પણ આપણો દેનારો કોણ છે ભગવાન છે ભગવાને આવી સુંદર વરસાદ આપી અને આપણો પાક આપણને જે આ સુંદર રીતે થયો છે એ પાક વેચીને આપણે આપણું ગુજરાન ચલાવી શકીએ છીએ તો આવી જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આપણી મહેનતની મોસમ કઈ હોય છે તો આપણી મહેનતની મોસમ એ પરીક્ષાની હોય છે પરીક્ષાની અંદર આપણે ખૂબ મહેનત કરીએ તો આપણને એનું ફળ મળે છે જેમ ખેડૂતોને મહેનત કરીને ખેતરમાં સુંદર પાક થયો અને એમનું એને ફળ મળ્યું એવી જ રીતે આપણે પરીક્ષાની અંદર ખૂબ મહેનત કરીએ તો આપણને પણ એનું ફળ મળી રહે છે એટલે આપણી મહેનતની મોસમ જે ખેડૂતોની મહેનતની મોસમ એ વરસાદ છે અષાઢ મહિનો છે અને શ્રાવણ મહિનામાં જે વરસાદ હોય છે અને એ મહેનત કરે છે એમ આપણી પણ મહેનતની મોસમ એ આપણી પરીક્ષાની આવે છે અને પરીક્ષામાં આપણે જો ખૂબ મહેનત કરીએ તો આપણને પણ એમાંથી સફળતા મળી રહે છે થેન્ક યુ